નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું ભક્તિ. આપણા ધર્મશાસ્ત્રોમાં 33 કોટી દેવી દેવતાઓનું વર્ણન કરવામાં આવેલું છે. તેમાંથી કલયુગના સૌથી પ્રભાવશાળી દેવતા એટલે કે હનુમાનજી. હનુમાનજીને બળ અને બુદ્ધિ આપનાર દેવતા માનવામાં આવે છે. અને સાથે જ હનુમાનજીના નામ માત્રના સ્મરણથી જ મનુષ્યમાંથી ડર દૂર થઈ જાય છે અને તેમાં શક્તિનો સંચાર થાય છે. ત્યારે આજે પણ આપણે હનુમાનજીના એક આવા જ અનોખા સ્થાનકે આવ્યા છીએ કે જ્યાં માત્ર દર્શન કરવાથી જ મનુષ્યને અનોખી શક્તિનો સંચાર થયાનો અનુભવ થાય છે. તો ચાલો આપણે પણ જઈએ તે સ્થાનકે અને કરીએ હનુમાનજીના પાવન કાર્ય દર્શન. હનુમાનજીનું એક એવું સ્થાનક જ્યાં ભક્તિની સાથે આસ્થા અને શ્રદ્ધા દિવસ રાત પ્રગટી રહ્યા છે અને ભક્તોને એ વિશ્વાસ છે કે અષ્ટસિદ્ધિ અને નવનિધિના દાતા એવા હનુમાનજી અહીં સાક્ષાત વિરાજમાન છે. તેથી તો તે ભક્તોની દરેક પુકાર સાંભળે છે અને તેથી જ દર મંગળવાર અને શનિવારના દિવસે અહીં ભક્તોનો પ્રવાહ અવિરત જોવા મળે છે અને તે સ્થાન એટલે નાગરવેલ હનુમાન મંદિર. પૌરાણિક નાગરવેલ હનુમાન મંદિર. મંદિરમાં હનુમાનજીના અલૌકિક સ્વરૂપના કરો દર્શન. શ્રદ્ધા અને આસ્થાની જ્યોત પ્રગટાવતા આવે છે ભક્તો. આમ તો ધર્મલોકમાં અમે આપને વિવિધ મંદિરોના પાવનકારી દર્શન કરાવતા હોઈએ છીએ, ત્યારે આજે ધર્મલોકની યાત્રા આવી પહોંચી છે એક એવા ધાર્મિક અને પૌરાણિક સ્થાને જે અમદાવાદ શહેરની આગવી ઓળખ બની ચૂક્યું છે. આવું જ એક પૌરાણિક સ્થાન જે પૂર્વ અમદાવાદના અમરાઈવાડી રખિયાલ રોડ ઉપર આવેલું છે અને તે છે નાગરવેલ હનુમાન, અને તેનો મહિમા પણ વિશેષ છે. આ મંદિરમાં હું લગભગ જ્યારથી ભણું છું ત્યારથી આ મંદિરમાં હું આવું છું દર્શન કરવા, અને અત્યારે મેં મારો હનુમાનજીના દયાથી મેં મારો ધંધો સ્ટાર્ટ કર્યો છે. અમુક ક્યારેક મેં જે માંગ્યું છે ને અહીંયાથી ત્યાંથી મારું આ પૂરું થયું છે. મને ચમત્કાર અત્યારે હાલમાં હનુમાનજીનો ચમત્કાર એટલો બધો થયેલો છે કે હું એક વખત 5 વર્ષ પહેલાં ધનતેરસના દિવસે ઊભો તો ને આંખું ફરક કોમન લઈ ગઈ હતી. અમારે મહારાજીને અમારા દર્શન દઈને થયેલા હતા ત્યારે મહારાજી કે તું 1 કલાકથી ઊભો છું, 1 કલાકથી આટલું બધું તને શું છે? મેં કહ્યું દર્શન થાય છે મહારાજીને. નાગરવેલ હનુમાન મંદિરમાં ભક્તોની ભક્તિ જોવા મળી રહી છે કારણ કે આ મંદિર સાથે ભક્તોની અતૂટ આસ્થા જોડાયેલી છે. મંગળવાર હોય કે શનિવાર ભક્તો ભક્તિની જ્યોત પ્રગટાવતા નાગરવેલ હનુમાન મંદિર ખાતે આવી પહોંચે છે, ત્યારે હનુમાન દાદા પણ પોતાના ભક્તોની ભક્તિનો સ્વીકાર કરે છે. આ વિશ્વાસ દરેક ભક્તને છે જે આ સ્થાન ઉપર શેષ ચુકાવે છે. તો અહીંથી જ્યારે હું પસાર થયો ત્યારે મારા માઇન્ડમાં બી નહોતું કે હું અહીંયા ધોક ખાઈને જઉં, રાઈટ? જ્યારે હું અહીંથી 2 કિલોમીટર આગળ ગયો ત્યારે મારા મગજની અંદર હનુમાન દાદાની મૂર્તિ આવી કે અહીંથી તું દર્શન કરીને જા. આઈડિયા બી નહોતી. જ્યારે હું અહીંયા દર્શન કરવા આવું છું, ભગવાનના દર્શન કરું છું, માઇન્ડમાં બીજું કંઈક અલગ ચાલે છે, અને જ્યારે હું પગથિયા ઉતરું છું ત્યારે ઇનકેસ મારા ઉપર કોલ આવે છે કે તમારું કામ થઈ ગયું છે. 1 પરિક્રમા કરો, 2 પરિક્રમા કરો પણ બહુ શાંતિ મળી જાય. છેલ્લા 30 વર્ષમાં અમને વગર કીધે ખેંચી લે. મનુષ્ય જ્યારે ચોમેરથી વિપદાઓ વચ્ચે ઘેરાયેલો હોય ત્યારે જેમનું સ્મરણ માત્ર તમામ સંકટમાંથી ઉગારી શકે તેવા દેવ એટલે હનુમાનજી, અને તેમના દર્શન માત્રથી ભક્તોના મનમાં શાંતિની અનુભૂતિ થતી હોય છે, ત્યારે નાગરવેલ હનુમાનજીની પ્રતિમા પણ ખૂબ જ મનોહર અને ચમત્કારિક છે, જે સ્વરૂપના ભાગ્યે જ દર્શન થાય છે એવા ચિંતામણિ સ્વરૂપમાં શ્રી હનુમાનજી અહીં બિરાજમાન છે અને ભક્તોની તમામ ચિંતાઓ હરીને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે. અચાનક કોઈ આવ્યું એક ભાઈ કે ભાઈ મેં અહીંયા કોનો ભંડારો ચાલે છે. હું બહુ ટેન્શનમાં હતો અને એટલું ભયંકર ટેન્શનમાં હતો કે મારે કરવાનું શું, આ બધા પબ્લિક ઊભી છે, એમને આપણે ક્યાંથી જમાડીશું. મેં દાદાને પ્રાર્થના કરી, હે દાદા કંઈક મારા માટે જો, મેં તમારું સારું કાર્ય કર્યું છે, મને એવી ઈચ્છા નથી, તમે મને આ બધા પબ્લિક બહાર ઊભી છે એ જો ભૂખી જશે તો એમનો આત્માનો અવાજ મને નહીં ફળે. તો દાદાએ કીધું, મારી સાંભળ્યું અને એક ભાઈ અચાનક આવ્યા, બોલે ભાઈ આ ભંડારો કોણ કરાવે છે? મેં કહ્યું ભાઈ હું નહીં જાણતો, ભાઈ કરાવવાળો હનુમાનજી મહારાજ છે, મને ખબર નથી, તો આપ શું કહેવા માગો છો? એ બોલો, હું ટેન્શનમાં હતો. એ ભાઈ ઉપર ગુસ્સે થયો કે ના, અમે એક ભંડારો રાખ્યો હતો અહીંયા પણ અમારે બહુ સામાન વધી ગયો છે. તો મેં કહ્યું સારું, હું ટેમ્પો મોકલી દઉં છું. તો બોલે એ સામાન વધી ગયો, એ ટેમ્પો તમે મોકલી દો. મેં એ જ વખતે 2 ટેમ્પોવાળા મોકલ્યા અને એ ભાઈએ મને આગળ સંજય ચોક ઉપર બધો સામાન આમ તપેલા પહેલાં અને બોલે તપેલા ત્યાં જ મૂકી દેજો, અમે અહીંયા ભંડારો કર્યો. તમે સારું,
એ વસ્તુ મેં ત્યાંથી મંગાવી અને પબ્લિકને જમાડવાનું ચાલુ કર્યું. પબ્લિક ખુશ થઈ ગઈ, એમના તપેલા અમે મૂકી આવ્યા. પછી મેં વિચાર્યું કે ભાઈ એ ભીણો સવારે આપણે આભાર કરવા તો જઈએ, તો હું પોતે જાતે અને મારા શ્રીને કીધું, મેં મારા શ્રી આપણે એમના આભાર કરવા જઈએ. અમે આભાર કરવા ગયા તો ત્યારે મને જાણવા મળ્યું કે અહીંયા તો કોઈ ભંડારો જ નથી થયો. પુરાણો અને શાસ્ત્રો મુજબ હનુમાનજી મહારાજ ચિરંજીવી છે અને આ સ્થાનમાં મૂર્તિના દર્શન કરતા ભક્તોને સાક્ષાત હાજરા હજુર હનુમાનજીની અનુભૂતિ થાય છે. એવી પણ માન્યતા છે કે મંદિરમાં ભાવ અને શ્રદ્ધાથી દર્શન કરનારને તમામ મનોકામના નાગરવેલ હનુમાનજી પૂર્ણ કરે છે. પણ પહેલાં અહીંયા જંગલ હતું, પછી જંગલથી ધીરે 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 વસ્તી થઈ અને આજે ચારે બાજુ વસ્તી છે. આ નાગરવેલ હનુમાન મંદિર અમદાવાદની મધ્યમાં અત્યારે છે. અહીંયા જે લોકો આવે છે હનુમાન દાદા ઉપર બહુ મોટી આસ્થા છે. નાગરવેલ હનુમાન મંદિર પરિસરમાં રામકૃષ્ણ પરમહંસ મહાદેવ નામનું એક શિવાલય પણ આવેલું છે, જ્યાં ભગવાન ભોળાનાથની આરાધના કરી ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. તો સવાર સાંજ બહોળી સંખ્યામાં ભક્તો અહીં શિવ આરાધના કરવા માટે આવતા હોય છે અને શિવજીના આશીર્વાદ મેળવી ધન્ય થઈ જાય છે. વળી આ શિવાલયમાં અભિષેક, રુદ્રીપાઠ વગેરે અનેક અનુષ્ઠાનો થાય છે, જેનો ભક્તો લાભ લેતા હોય છે. નાગરવેલ હનુમાન મંદિર પરિસરમાં શિવાલય ઉપરાંત શનિ મહારાજની પણ સ્થાપના થયેલી છે. શનિ મંદિરે ભક્તો દર્શન કરીને આસ્થા સાથે તેલ ચઢાવે છે, તેમજ શનિદેવના પ્રકોપથી બચવા અને તેમની કૃપાદ્રષ્ટિ મેળવવા માટે ભાવિકો શનિવારે અમાસે અને શનિશ્વર જયંતિ જેવા પ્રસંગે ઉમટી પડે છે અને તેલનો અભિષેક કરી પૂજા અર્ચના કરી શનિદેવની કૃપા પ્રાપ્ત કરે છે. સંન્યાસીઓ અને સંતો મહંતોની કર્મભૂમિ અને તપોભૂમિ એવું આ નાગરવેલ હનુમાનજીનું સ્થાન ખૂબ જ પવિત્ર અને દિવ્યતાની અનુભૂતિ કરાવે છે. તેની પ્રતીતિ અહીં મુલાકાત લેનાર તમામને કાયમી યાદરૂપે હૈયે વસી જાય છે. અઠવાડિયામાં બે વખત આવું છું, શનિવાર અને મંગળવાર. અહીં આવવાથી મનને શાંતિ મળે છે, સારું લાગે છે. અહીંયા ચમત્કાર સારો હોય છે અને જે કોઈ આવે એની મનોકામના પૂરી થાય છે. નાગરવેલ હનુમાન મંદિરમાં જે રીતે ધાર્મિક પ્રવૃત્તિઓ થાય છે તે જ રીતે સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે. મંદિરમાં દરરોજ નિયમિતપણે પૂજા અર્ચના, આરતી ભોગ, રાજભોગ, હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠની સાથોસાથ સેવાકીય પ્રવૃત્તિ પણ અવિરત ચાલી રહી છે. નાગરવેલ હનુમાન મંદિર વર્ષોથી બપોરે કાયમી નિઃશુલ્ક અન્નક્ષેત્ર ચાલુ છે, જેનો સાધુ સંતો સહિત અનેક જરૂરિયાતમંદો લાભ લેતા હોય છે. તેમજ દર શનિવાર અને મંગળવારની સાંજે તમામ ભાવિક ભક્તોને ખીચડીનો પ્રસાદ આપવામાં આવે છે. સાધુ સંતો માટે તેમજ યાત્રિકો માટે આરામ અને ભોજનની વ્યવસ્થા, રાત્રિ રોકાણ વગેરે સેવા નિઃશુલ્ક પણ મંદિરમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેની સાથોસાથ આરોગ્ય શિબિરો, વ્યસન મુક્તિ અને સંસ્કારની જાગૃતિ માટેની શિબિરો અને પર્યાવરણ, સ્વચ્છતા, યોગ શિક્ષણ જેવા વિષયો ઉપર અવારનવાર માર્ગદર્શનનું આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતું હોય છે. તો તેની સાથોસાથ દેશી ગીર વંશની આશરે 30-40 ગાય ધરાવતી ગૌશાળાનું પણ સંચાલન કરવામાં આવે છે. બીજું, મારે 1989 અમે અહીંયા બે ગાયો હતી, એ ફક્ત આપણે હનુમાનજી મહારાજના ભોગ પ્રસાદ માટે રાખતા હતા. એમાં જેટલું દૂધ નીકળે એ હનુમાનજી મહારાજને ભોગ પ્રસાદના કામમાં આવતું હતું. અને આજે આ ગૌશાળા અમારી છેલ્લા લગભગ સમજો કે 1989 2023 સુધી અત્યારે હાલમાં 35-40 ગાયોની ગૌશાળા બની ગઈ છે. અને નાગરવેલ હનુમાનમાં દરેક તરહની પ્રવૃત્તિઓ ચાલે છે. અહીંયા દરરોજ બપોરમાં લોકોને જમવા માટે જે પણ 100-150 માણસો આવે, સાધુ સંત આવે, ગરીબ આવે, કોઈ પણ નાત જાત વગર અહીંયા દાળ ભાત રોટલી શાક દરરોજ જમાડવામાં આવે છે. સાંજે પણ અહીંયા ખીચડીનો પ્રસાદ દરરોજ વેચવામાં આવે છે. પૂર્વ અમદાવાદના રખિયાલ અમરાઈવાડી રોડ ઉપર આવેલ હનુમાનજીનું આ મંદિર જેટલું ચમત્કારિક છે તેટલું જ પૌરાણિક છે. અને એવું પણ કહેવામાં આવે છે કે આ મંદિર 600 વર્ષથી પણ વધારે જૂનું હોવાની માન્યતા છે અને તેની સાથોસાથ એક ઇતિહાસ પણ જોડાયેલું છે. ત્યારે આ ચમત્કારિક મંદિર સાથે કઈ ઐતિહાસિક ઘટના જોડાયેલી છે તે પણ આજે અમે આપને જણાવીશું. અહેમદ શાહ બાદશાહે જ્યારે અમદાવાદ શહેર વસાવવાનું નક્કી કર્યું ત્યારે અહીં નગરનું નિર્માણ કરવાનું કામ ચાલુ કર્યું, પરંતુ નગર રચના માટે થયેલું બાંધકામ અચાનક તૂટી પડતું આવું વારંવાર થવા લાગ્યું. આથી બાદશાહ ઘણા ચિંતાતુર થઈ ગયા. તે સમયે ભદ્રકાળી માતાને અહેમદ શાહે સ્વપ્નમાં જણાવ્યું
કે જો તારે આ નગરની સ્થાપના કરવી હોય તો નગરની મધ્યમાં મારું અને નગરની ચારે બાજુએ હનુમાનજીના મંદિરનું નિર્માણ કર, તો જ અહીં તું આ નગર વસાવી શકે. સ્વપ્નમાં મળેલ આદેશને દેવી સંકેત સમજી તેની આધીન અહેમદ શાહે નગરની મધ્યમાં ભદ્રકાળી માતાનું મંદિર અને નગરની ચારે બાજુ હનુમાનજીના મંદિર બનાવ્યા. તે ચાર હનુમાનજીના મંદિરો પૈકી એક એટલે નાગરવેલ હનુમાન મંદિર. 600 વર્ષ જૂનું મંદિર છે. આ મંદિરની કથા એવી છે કે જ્યારે અમદાવાદ શહેર બસાવવાનું થયું ત્યારે માણેક બાવાની કથા છે, અને માણેક બાવાની કથાની સાથે અમદાવાદ શહેરમાં ભદ્રકાળી માનું જે મંદિર છે એનો ઇતિહાસ સાથે આ હનુમાનજી મહારાજનો ઇતિહાસ સંકળાયેલો છે. અને જ્યારે આ નગર બસાવવાનું થયું ત્યારે આ નગરમાં દિવાલો જે બનાવવામાં આવતી, કોર્ટ બનાવવામાં આવતો હતો, એ કોર્ટ રાતે બધું પડી જાય, દિવસે આખા મજૂરો બનાવે, પણ રાજાના સપનામાં ભદ્રકાળી માતાના દર્શન થયા અને એમને કીધું કે તારે જો અહીંયા નગર બસાવવાનું થાય તો તારે ચાર દિશામાં ચાર હનુમાનજીનો તારે પૂજન કરવું પડશે, અને ત્યારે જ અહીંયા તું નગર બસાવી શકીશ અને તારા મહેલની અંદર ભદ્રકાળી માની સ્થાપના કરવી પડશે. અને એ રીતે ચાર દિશામાંના એક હનુમાનજી નાગરવેલ હનુમાન છે. આ ખૂબ જ આસ્થાપૂર્વક બનાવાયેલી મૂર્તિ છે અને અહીંયા અહેમદ બાદશાહે પૂજન કર્યું હતું એવું કહેવામાં આવે છે, અને લોકોની ખૂબ આસ્થા છે નાગરવેલ હનુમાનમાં. હવે પૂજન કરીને પછી નાગરવેલ હનુમાનને બધું મૂકી દીધું એટલે એમાં નાગરવેલની વેલો ઉગી ગઈ, અને નાગરવેલની વેલો ઉગી જવાથી જ્યારે ગામવાળા અહીંયા આવ્યા તો પૂજા કરવા, ત્યારે જ્યારે વેલોને જુદી કરી તો એમાં હનુમાનજીનું મૂર્તિ નીકળી, અને બધા લોકોએ કીધું કે આ હનુમાનજી કયા છે, તો બધાએ કીધું કે આ હનુમાનજીનું નામ નાગરવેલ હનુમાન રાખવામાં આવે, અને એ રીતે હનુમાનજીનું નામ નાગરવેલ હનુમાન પાડવામાં આવ્યું. આ સુપ્રસિદ્ધ મંદિરની સ્થાપના થઈ ત્યારથી અનેક સંન્યાસીઓ સંતો મહંતો આ સ્થાનને પોતાની તપોભૂમિ બનાવીને મંદિરમાં પૂજા અર્ચના કરી તેમજ લોક કલ્યાણના કાર્યો કરીને આ સ્થાનને મહત્તા વધારી છે. અહીં આ સંપ્રદાયના ઘણા સંતોની સમાધિ છે જેમાં વિરલ વિભૂતિઓએ જીવંત સમાધિ લીધેલ છે તે પણ અહીં આવેલી છે. આ સ્થાનમાં આવેલ સમાધિ પાસે શ્રદ્ધા ભક્તિથી કરેલ પ્રાર્થના અચૂક ફળે છે તેવી લોકોની માન્યતા છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજીએ તેમની અદ્ભુત અને કઠોર ભક્તિના પગલે અષ્ટ સિદ્ધિ અને નવનિધિનું વરદાન પ્રાપ્ત થયેલું છે. ધર્મલોકની યાત્રામાં આગળ જોઈએ અમારી વિશેષ રજૂઆત સુખની સો.